બેન છો? શાંતા બેન મજામાં ને? અરે ડાક્ટર બેન, આવો આવો. આજે હું તમને વાત કહીશ મારા ધાવણ વિશે, તો ધ્યાનથી સાંભળજો હા. બાળકને માત્ર તમારું જ ધાવણ આપવાથી બાળક તંદુરસ્ત રહે છે અને ગંભીર ચેપથી બચે છે. બાળકને ધવડાવવાથી માતા પણ તંદુરસ્ત રહે છે. બાળકને 6 મહિના સુધી માતાનું જ ધાવણ આપવું. માતાના દૂધ સિવાય ઉપરનું કંઈ જ આપવાની જરૂર નથી. જો બાળકને ગોળ, મધનું પાણી, ગળથૂથી, બહારનું દૂધ કે પાણી જેવા બહારના ખોરાક આપવામાં આવે તો પણ ચેપ લાગવાથી બાળકને ઝાડા જેવી બીમારી થઈ શકે છે. અને હા શાંતાબેન, બીજી એક વાત, ધવડાવતી વખતે માતા બાળકને સરખી રીતે પકડે તે પણ ખૂબ અગત્યનું છે. એ માટે બાળકનું ગળું અને શરીર સીધા હોવા જોઈએ. બાળકને બરાબર ટેકો મળવો જોઈએ. બાળકની દાઢી માતાના સ્તનને અડેલી અને મોફત પહોળી હોવી જોઈએ. માતાની દીંડડીનો આજુબાજુનો કાળો ભાગ શક્ય હોય તેટલો બાળકના મોંમાં હોવો જોઈએ. આ રીતે ધવડાવવાથી બાળક વચ્ચે અટકીને ઊંડી ચૂસ લેતું જોવા મળશે. આમ આ ધવડાવવાની યોગ્ય રીત છે. જો માતાને તાવ હોય તો પણ ધવડાવવું જ જોઈએ. શાંતાબેન, ત્રીજી એક વાત, એકવાર એક છાતીથી અને બીજી વાર બીજી છાતીએ ધવડાવવું. આ રીતે દિવસમાં 8-10 વાર ધવડાવવું. ધવડાવ્યા બાદ બાળકને સીધું રાખીને થોડી વાર સુધી હળવે હાથે પીઠ થાબડવી. અને શાંતાબેન, છેલ્લે છેલ્લે એક વાત, માં બાળકને ધવડાવે તો નવું ધાવણ ઝડપથી બને છે. બાળકને રાત્રે પણ ધવડાવવું જ જોઈએ. જો બાળક ધાવણ લેતું બંધ થઈ જાય અથવા ધાવણ બરાબર ન લેતું હોય તો કદાચ માંદું હોઈ શકે, ત્યારે તરત જ આશા કાર્યકર બહેનને મળો. તો શાંતાબેન, સમજાયું ને? આટલી વાત હંમેશા યાદ રાખજો, બાળકને 6 મહિના સુધી માત્ર અને માત્ર માતાનું ધાવણ દિવસમાં 8-10 વખત આપવું. બાળકને રાત્રે પણ ધવડાવવું. ધવડાવતી વખતે બાળકને સરખી રીતે પકડવું. મારા સમજાવ્યા પ્રમાણે હમણાં જ આશાબહેનની સામે બાળકને ધવડાવીને બતાવો. ભલે, ત્યારે આવજો.